વિદ્યાર્થી મિત્રો, હું જયેન્દ્રભાઈ પટેલ, અસારવા વિદ્યાલય અને સરસ્વતી વિદ્યા મંડળથી આપનું ઓનલાઈન શિક્ષણમાં સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2માં ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો તેના ભાગ 4માં એક એવો એક્ઝામ્પલ લઈએ છીએ કે જે એક્ઝામ્પલમાં બાકી હપ્તાની રકમ આપણને છેલ્લે શેર હોલ્ડરો ચૂકવી દે છે. તો આ રકમની ગણતરી, દાખલાની ગણતરી કરતા પહેલા કોઈ પણ દાખલો તમે ગણો તો એની રકમ પહેલા સંપૂર્ણ સમજી લેવી જરૂરી છે. તો એની રકમ છે, દાખલા નંબર 7 પુસ્તકના પેજ નંબર 58 ઉપર આપેલ છે, સ્વાધ્યાય 1નો. નાગપુરની પગેદાર સુગર લિમિટેડે 10.1 એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા હતા. કંપનીને 13,50,000 શેર માટે અરજીઓ મળી. બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં બહાર પાડેલા શેર મંજૂર કરવામાં આવ્યા. શેર માટેની વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં અરજદારોને પરત કરી દીધા. શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. મિત્રો, જો વધારાની અરજીના નાણાં પરત કરવાનું પણ આમાં પોઈન્ટ આવે છે, એ સાથે સાથે બાકી હપ્તાનું પોઈન્ટ આવે છે અને બાકી હપ્તાના નાણાં પરત પણ મળી જાય છે, એ પણ પોઈન્ટ આવે છે. હવે આપણને કંપનીએ જુદી જુદી 4 રીતે, એક તો અરજી વખતે 2.50 રૂપિયા મંગાવે છે, મંજૂરી વખતે શેર દીઠ 2.50 રૂપિયા મંગાવે છે, પ્રથમ હપ્તા વખતે શેર દીઠ 2 રૂપિયા મંગાવે છે અને છેલ્લા હપ્તા વખતે શેર દીઠ 3 રૂપિયા મંગાવે છે. હવે મિત્રો, આગળ આ દાખલામાં મેઇન પોઈન્ટ છે, જો ઐશ્વર્યાએ 960 શેર ધારણ કરેલ છે, તેણે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરેલ નથી. એટલે પહેલા અને છેલ્લા હપ્તામાં એક એક ટીક તમારે કરવાની છે. ત્યારબાદ જ્યારે વિનયે 1200 શેર મંજૂર કરેલા છે, તે છેલ્લા હપ્તામાં નાણાં ભરી શકેલ નથી, છેલ્લા હપ્તામાં 2 ટીક કરવાની છે. એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા 2 જણ પૈસા નથી ભરતું અને પ્રથમ હપ્તામાં 1 જણ, અને બંને જગ્યાએ શેરની સંખ્યા તમારે લખવાની છે. આગળ આ સિવાય બાકીના શેરહોલ્ડરો પાસેથી સમયસર બધી જ રકમ મળી ગઈ હતી. તે ઐશ્વર્યાને વિનયે પછી બાકીના હપ્તાની રકમ કંપનીને ચૂકવી હતી. વ્યાજની અસર આપ્યા વગર કંપનીના ચોપડે અનુરોધ લખો. તો અહીંયા આગળ મિત્રો, આપણે સૌ પ્રથમ બોર્ડ ઉપર આની ગણતરી દર્શાવીશું તો આપણને 13,50,000 અરજી મળે છે. કેલ્ક્યુલેટરની અંદર 13,50,000 ગુણ્યા અરજી વખતે મંગાવી 2.50 રૂપિયાની રકમ કરતા ટોટલ રકમ 33,75,000 થશે. ત્યારબાદ ના મંજૂર અરજી, તો કે 12 લાખ અરજી જ આપણે મંજૂર કરવાની છે, 12 લાખ અરજી બહાર પાડી, તો 12 લાખને 12 કરતા વધારાની 1,50,000 શેરની આપણે અરજી મંજૂર કરતા નથી અને નાણાં આપણે શેરહોલ્ડરોને પરત આપીશું. એટલે માઇનસ 1,50,000 ગુણ્યા 2.50 રૂપિયા બરાબર 3,75,000, એ 33,75,000માંથી બાદ થશે. બાકી રહેતી 30 લાખ રૂપિયાની રકમ આપણે શેર મૂડીમાં જમા લઈશું. તો આપણે સૌ પ્રથમ પહેલી અનુરોધ કરી દઈએ શેર અરજી. બેંક ખાતે ઉધાર 33,75,000. આગળ તે ઇક્વિટી શેર અરજી 33,75,000. મિત્રો, ફરી વખત કહું છું, પરીક્ષામાં બાબતે જે લખવી જરૂરી હોતી નથી, તેમ છતાં હું તમને મૌખિક બાબતે જે સમજાવું છું, 13,50,000 શેરની અરજી માટે નાણાં મળ્યા તેની નો. હવે બીજી નો, શેર અરજી ખાતું બંધ કરી આ રકમ શેર મૂડી ખાતે લઈ જવું. તો શેર અરજી બંધ કરીએ તો એના ખાતે બી ઉધાર થશે. ઇક્વિટી શેર અરજી ખાતે મિત્રો, ગઈકાલના દાખલામાં મેં ગણતરી દાખલામાં જ કરી હતી, આજે તમે
મૂડી ખાતે 30 લાખ. Yeah.
ત્યારબાદ જે રકમ વધે બેંક ખાતે
આપણને જેટલી પણ બાકી હપ્તાની રકમ મળતી હોય એનો સરવાળો કરી બેંક ખાતે ઉધાર કરી અને બાકી હપ્તા ખાતે જમા કરી બાકી હપ્તા ખાતું ક્લોઝ કરી દઉં. તો અહીંયા ગાડી હવે હું તમને આ જ દાખલાને લગતું ગૃહ કાર્ય આપીશ. મિત્રો, હવે આપણે બાકી હપ્તા અંગેના પુસ્તકના પેજ નંબર 14 પરનું ઉદાહરણ 4 આપણે અત્યારે જે દાખલો કર્યો એ દાખલા નંબર સ્વાધ્યાયનો 7 અને 9 8માં નંબરનો દાખલો આપણા અભ્યાસક્રમમાં નથી. મિત્રો, હું અહીંથી તમને જે ગૃહ કાર્ય આપું એ અને બોર્ડ ઉપર જે દાખલા ચલાવીશ એ જ આપણા અભ્યાસક્રમમાં છે, તે ગણવાનું છે. અને મળવાના બાકી હપ્તા એટલે શું એ ટૂંકો પ્રશ્ન લખવાનો છે. ગૃહ કાર્ય બતાવવાની તારીખ કરવાનું છે. આપણે એટલું બધું ગૃહ કાર્ય તમને આપતા નથી. આ એક કલાકનું